બદલી શકું છું. તો જુઓ, હું દેવાંશી ફરી એકવાર રસોઈની રમઝટમાં જયા પાર્વતી સ્પેશિયલ વાનગીઓ લઈને તમારા માટે આવી ગઈ છું. ભાઈ, જેમ દરિયામાંથી મોતીને વીણી વીણીને કાઢવા પડે, એવી જ રીતે આજના અમારા કુકિંગ એક્સપર્ટ કઈ બે વાનગી તમારા માટે વીણીને લાવ્યા છે એમને જ પૂછી લઈએ. તમને વધારે રાહ નહીં જોડાવતા, અમે આવી પહોંચ્યા છીએ કિચન ટેબલ પર. તો પૂછી લઈએ આપણા કુકિંગ એક્સપર્ટ મૃગુબાલા બેનને કે આજે આપણને શું શીખવવાના છે. મૃગુબાલા બેન, સ્વાગત છે તમારું શોમાં. થેન્ક યુ. કેમ છો તમે? બસ મજામાં. જયા પાર્વતી વ્રત ચાલી રહ્યા છે, તો તમે જયા પાર્વતી વ્રતને લગતી કઈ વાનગી લાવ્યા છો તમે? આજે આપણે બનાવીશું કેસર બદામની બરફી. કેસર બદામ બરફી, ઓકે. તો ઇન્ગ્રેડિયન્ટ્સ કયા કયા લીધા છે તમે? ચોક્કસ. દૂધ, બદામ છે, કેસર, ઇલાયચી, માવો, ખાંડ અને ઘી. ઓકે ઓકે, ઇન્ગ્રેડિયન્ટ્સ તો ઓછા છે અને સારા છે. તો શરૂઆત ક્યાંથી કરીશું આપણે? શરૂઆત કરીશું આપણે ગેસ ઓન. હા, ગેસ ઓન કરીશું. પહેલા એક ચમચી જેવું ઘી લઈશું આપણે. ઘી મેલ્ટ થાય એટલે આપણે દૂધ નાખી દઈશું. બરાબર. આપણે છોકરીઓ માટે એવી ચોઈસ કરી છે કે છોકરીઓને એનર્જી મળી રહે. બદામ એમએમ કહીએ આપણે તો ખાય નહીં, બે કે ત્રણ ખાય, કેમ કે ડ્રાય ફ્રૂટ્સ ખવાય જ નહીં, ખવાય જ નહીં. અને જો આ ફોર્મમાં તમે એક પીસ ખવડાવો તો આખા દિવસની એનર્જી મળી જાય. એટલા માટે આપણે એવી રીતે ચોઈસ કરી છે બદામની, કે બદામને અડધો પોણો કલાક ગરમ પાણીમાં, એકદમ ઉકળતા પાણીમાં પલાળી દેવાની અને પછી એને રવા દેવાની. ઉકાળવાની નથી, ખાલી ગરમ પાણી કરી અને બંધ કરીને બદામ નાખી અને અડધો કલાક રવા દેવાની. એ રવા દઈ પછી એના છિલકા કાઢી નાખવાના. અચ્છા, એ તમે ઓલરેડી તૈયાર રાખેલું છે. હા, અને એને ક્રશ કરી દેવાની બદામને. ઠીક છે, ઘી થઈ ગયું છે. ઘી થઈ ગયું છે. હવે એક બાઉલ આપણી પાસે બદામનો ભૂકો છે ક્રશ કરેલો, એટલે એક વાડકી દૂધ લઈએ છીએ આપણે. ઓકે, દૂધને લગભગ આપણે થોડું ઉકાળવું પડશે, થોડું ગરમ કરવાનું છે. દૂધ ગરમ થઈ ગયું છે, હવે આપણે ખાંડ નાખીશું. ઓકે, ખાંડ પણ આપણે ઇક્વલ પ્રમાણમાં? હા, બધું સરખું જ નાખવાનું છે. આપણે ઓછી નાખી હોય તો ઓછી પણ નંખાય, એ તો જરૂર મુજબ. હા, જરૂર મુજબ. ઠીક છે, ખાંડ ઓગળે એટલે આપણે બદામનો જે બનાવ્યો છે ભૂકો એ નાખીશું. તમે જે પહેલેથી તૈયાર કરીને રાખ્યો છે. આની મને એક વખત ફરીવાર પ્રોસેસ જણાવી દો ને. હા, આમાં છે ને બદામને ગરમ પાણી કરવાનું અને ઉકળતું પાણી કરી અને ગેસ બંધ કરી દેવાનું. બંધ કરી અને આનું બંદર બદામ નાખી દેવાની અંદર અને ઢાંકીને રવા દેવાનું. એ પછી અડધો કલાક થઈ જાય એટલે બદામના છિલકા ઉખાડી દેવાના. ઓકે, એટલે તમે આમ ગરમ પાણીમાંથી તમે આમ કરશો એટલે તરત જ છિલકા નીકળી જશે, છિલકો નીકળી જશે. ઓકે, અને પછી એને ક્રશ કરી દેવાનું. ક્રશ કરી દેવાનું, ફાઈન. એટલે વધારે લાંબી પ્રોસેસ નથી, સિમ્પલ જ છે. હા, સિમ્પલ જ છે. પણ બ્લાન્ચ કરેલા હોય બદામ તો એનો બરફી બહુ સરસ થાય છે. ખાંડ ઓગળી ગઈ છે એટલે આપણે હવે બદામનો ભૂકો કર્યો છે એ નાખી દઈશું. ફરીથી આપણે એને હલાવીશું. ફરીથી હલાવીશું. જે કેસર છે એ નાખી દઈશું. આપણે એનું નામ જ કેસર બદામ બરફી પાડ્યું છે એટલે કેસર નાખી દઈશું. ઓલરેડી એ લોકો ભૂખ્યા હોય. હા,
માવાને આમાં શેષ છૂટો જ કરવાનો છે. અચ્છા, આપણે જેટલી બદામ લીધી છે એટલો જ માવો લેવાનો છે, એટલી જ ખાંડ લેવાની છે, એટલું જ દૂધ લેવાનું છે. અત્યારે આપણે જે માવો લીધો છે મોળો માવો છે, મોળો માવો છે એકદમ. આની બદલીમાં તમારે મિલ્ક પાવડર લેવો હોય તો પણ લઈ શકાય, કારણ કે મિલ્ક પાવડર એ દૂધનું જ ફોર્મ છે. હા, એટલે ચાલે ચાલે. કદાચ ઘરમાં માવો લેવા ના જવું હોય અને જો મિલ્ક પાવડર હોય તો પણ આ જ કામ કરશે, એટલે સેમ ટેસ્ટમાં પણ કોઈ ફરક નહીં પડે. સરસ ઘી છૂટી ગયું છે અને આપણી બદામ બરફી સરસ થઈ ગઈ છે. હવે આ જ રીતે પિસ્તાની તો અમારા ઠાકોરજીને કાયમ રોજ કંઈક આપણે ધરાવવાનું, અલગ ચડાવવાનું, હા અલગ અલગ ધરાવવાનું હોય તો આવી રીતે બદામ નહીં થાય, સિંગ નહીં થાય, ટોપરા નહીં થાય, બહુ મસ્ત સરસ બરફી થાય છે. હવે આપણે ઇલાયચી નાખીશું, અને કેસરનો કલર સરસ આવી ગયો છે, ખૂબ જ સરસ આખો ઓરેન્જ કલર થઈ ગયો છે. મે ગ્રીસ કરીને રાખી છે, હવે આમાં આપણે ઠાય હું હેલ્પ કરું આંટી? હા. એને આપણે ઠારવા માટે આવી રીતે એલ્યુમિનિયમની ટ્રેમાં મૂકીશું. દિવાનજી, તારી આતુરતાનો અંત આવી ગયો છે, તને ગરમ નહીં પીશું, મેં તારી માટે પીસ બનાવીને તૈયાર રાખ્યા છે. થેન્ક યુ આંટી. જો દિવાનજી, સરસ છે, ઠરી ગઈ એટલે આવી રીતની બરફી થઈ ગઈ. ઓકે, તમે વરખ પણ લગાવી દીધું ઉપરથી. દિવાનજી, સર કરીશું આપણે? હા. તો તૈયાર છે કેસર બદામની બરફી. ઓકે આંટી. તો બરફી માટે તમારે બહાર જવાની જરૂર નથી, કેસર બદામ બરફી રેડી છે. ઘરે બનાવવા માટે રીત લખાવીશ પણ આ બ્રેક પછી. વેલકમ બેક ટુ રસોઈની રમઝટ. બ્રેક પહેલા આપણે શીખ્યા કેસર બદામ બરફી. ઘરે બનાવવા માટે રીત લખવી પડશે, તો નોટ કરી લેજો ક્વિક રીકેપ. સૌપ્રથમ પેનમાં 1 ટેબલસ્પૂન ઘી ગરમ કરીને તેમાં 1 બાઉલ દૂધ એડ કરીને થોડી વાર સુધી કુક કરો. ત્યારબાદ તેમાં જરૂર મુજબ ખાંડ નાખીને મિક્સ કરીને હવે તેમાં 1 બાઉલ બદામની પેસ્ટ એડ કરીને બરાબર હલાવી ઉપર કેસર 1 બાઉલ માવો નાખીને હલાવતા રહો. ત્યાર પછી લાસ્ટમાં ઇલાયચી પાવડર સ્પ્રેડ કરીને બાઉલમાં બરફીને એડ કરો. સર્વિંગ પ્લેટમાં બરફીના પીસીસ એડ કરીને સર્વ કરવું. તો તૈયાર છે કેસર બદામ બરફી. બરફી તો શીખી લીધી છે, પણ બીજી કઈ વાનગી છે પૂછી લઈ મૃગુબાલાબેનને. મૃગુબાલાબેન, તમે એક વાનગી તો અમને શીખવી દીધી, બીજી કઈ વાનગી શીખવવાના છો? બીજું આપણે અંજીરની શાહી રબડી બનાવીશું. અંજીરની શાહી રબડી, વાવ. તો ઇન્ગ્રેડિયન્ટ્સ કયા કયા લીધા છે તમે? દૂધ, અંજીરનો માવો છે, કાજુ પાવડર છે, ખાંડ છે, બદામ, પિસ્તા, ઘી, ઇલાયચી અને માવો. ઓકે, અને શરૂઆત ક્યાંથી કરીશું આપણે? શરૂઆતમાં આપણે દૂધ લઈશું, 500 ગ્રામ દૂધ છે. ઓકે, થોડુંક દૂધને ઉકાળવાનું છે. ઓકે, ઉકાળવાનું છે થોડું, આપણે રબડી બનાવવાની છે. હા, એટલે થોડું ઉકાળવું પડશે. ઉકાળીશું. ઓકે,
જો દેવાંશી આ મલાઈ થઈ છે જો, હા રાઈટ, એ સાઈડમાં મલાઈ આપણે હલાવતા જ રહેવું પડે. હવે આ જે મલાઈ થાય છે એને તમે આ રબડીમાં નાખો તો જે રબડી કહેવાય. એટલે જો દૂધ ઉકળે અને મલાઈ થાય તો જે રબડી કહેવાય, તો જે રબડી કહેવાય. આ જે મલાઈ છે હા એ થવી જ જોઈએ. દેવાંશી આપણે કાજુનો પાવડર અડધો બાઉલ લીધો છે, બરાબર છે? આપણે પંજાબીમાં ગ્રેવી બનાવીએ, બરાબર છે? સાચી વાત. તો એને થીક કરવા માટે આપણે કાજુનો પાવડર વાપરીએ છીએ કે કાજુની પેસ્ટ બનાવીએ છીએ, બરાબર છે? કે થીક થાય અને એ શાહી બને આપણી ગ્રેવી. એટલે આપણે દૂધમાં શું કરીશું, આ જે કાજુ પાવડર નાખીશું એટલે એકદમ શાહી થશે અને થોડું થીક પણ થઈ જશે. એક બાઉલ જેટલું આપણે લીધું છે, અડધો બાઉલ છે. જેમ જેમ આ કાજુનો પાવડર જે છે એ ચડશે અંદર એટલે સરસ થીક થશે. ઓકે દેવાંશી, હવે આપણે માવો નાખીશું. હવે માવાની બદલીમાં મિલ્ક પાવડર પણ નાખી શકાય. ઓકે, મોળો માવો લીધો, મોળો માવો છે. આપણે છીણીને નાખીશું એટલે શું એની કણ બધી એ થઈ જાય, સારી રીતે મિક્સ થઈ જાય. અત્યારે આપણે કેટલો લીધો છે માવો? પા વાડકી જેટલો લીધો છે. બરાબર, 3 ચમચી થશે આશરે. બદામની કતરણ નાખીશું થોડી. મનગમતું ડ્રાય ફ્રૂટ આપણે અંદર નાખી શકીએ. હા, આ અંજીરનો માવો છે એ નાખીશું. અંજીરનો માવો તમે એને, અંજીરને આપણે 500 ગ્રામ દૂધ હોય તો 6 અંજીર લીધા છે, એને પાણીમાં કલાક પલાળી રાખવાના. ઓકે, પાણીમાં પલાળી અને પછી એને મિક્સરમાં ક્રશ કરી દેવાનું. એનું કારણ કે આ જે અંજીર જે છે એ તમે ડાયરેક્ટ નાખો ને તો ઘણીવાર દૂધ ફાટી જવાની સંભાવના રહે છે. અચ્છા, એટલે આપણે એનું કારણ એ કે આપણે એટલે એને માવો કરીને નાખ્યું છે. બરાબર, માવો કરીને નાખીએ તો દૂધ ફાટતું નથી. ફાટતું નથી. હવે ઠીક થઈ ગયું છે જો દેવાંશી, તું જોઈ શકો છો. યા, અને કલર પણ આવી ગયો છે, કલર પણ ચેન્જ થઈ. આપણે એક પેન લઈશું. હવે આપણે એક ખાંડ નાખવાની બાકી રાખી છે આપણે. હવે ખાંડને આપણે કેરેમલાઇઝ કરીશું એટલે એનાથી ટેસ્ટ, જે કેરેમલાઇઝ કરીશું એનો ટેસ્ટ બહુ જ સરસ રબડીમાં આવશે. બરાબર, એટલે સ્પેશિયલ આપણે ખાંડ નાખવા માટે એને કેરેમલાઇઝ કરીશું. ધીમા કેસે કરીશું આપણે એને. ખાંડ કેરેમલાઇઝ થઈ ગઈ છે. ઓકે, એટલે આપણે હવે આ રબડીમાં નાખી દઈશું. હા, બસ એને થોડું હજી હલાવવું પડશે. હા, ગરમ થશે એટલે આ તરત જ ઓગળી જશે. આપણે એક બાઉલ સવારે જાયા પર્વતી કરે એ વરત છોકરીઓને આ એક બાઉલ ખાઈ લે અને એક સાંજ માટે રવા દે એટલે આખા દિવસની એનર્જી મળી જાય અને પેટ પણ સરસ ભરાઈ જાય. અને અંજીર નાખ્યું છે, અંજીર હેવી હોય થોડું એટલે વાંધો ના આવે. ઇલાયચી પાવડર નાખી દઈશું. બરાબર, હા
બે ચમચી નાખ્યો છે. રબડી તૈયાર છે. ઓકે, હવે એને સર્વ કરીએ. હા, જો દેવાંશી આ કોટિંગ થઈ ગયું છે એટલે આપણી રબડી સરસ થઈ છે. કારણ કે જો બંને બાજુ એટલે આ કોટિંગ થઈ જાય તો સમજી લેવાનું કે રબડી સરસ બની ગઈ છે. આપણી મલાઈ જો દેખાય જ છે. ઓકે, એટલે સરસ રબડી થઈ છે એવું સમજી લેવાનું. આપણે સર્વ કરીએ. અને પણ થોડીક બદામ ગાર્નિશિંગ માટે. હા, અને આપણે વધારે રીચ બનાવીશું. શ્યોર. તો તૈયાર છે શાહી અંજીર રબડી. ઓકે આંટી. શાહી અંજીર રબડી તૈયાર છે. રીત લગાવીશ પણ આ બ્રેક પછી. વેલકમ બેક ટુ રસોઈની રમઝટ. બ્રેક પહેલા આપણે શીખ્યા ડ્રાય ફ્રૂટ્સથી ભરપૂર શાહી અંજીર રબડી. તમે પણ એને ઘરે બનાવો અને ઘરે બનાવવા માટે રીત નોટ કરી લો. અંજીર શાહી રબડી બનાવવા માટે સૌપ્રથમ પેનમાં 500 ગ્રામ દૂધ લઈને બરાબર પકવો. દૂધ થોડું ઘાટું થઈ જાય એટલે તેમાં 1 બાઉલ કાજુ પાવડર, 3 ટેબલસ્પૂન માવો, 2 ટેબલસ્પૂન બદામની કતરણ, 1 ટેબલસ્પૂન પિસ્તાની કતરણ, 4 ટેબલસ્પૂન અંજીરની પેસ્ટ એડ કરીને બરાબર કૂક કરો. ત્યાર પછી બીજા પેનમાં 1/2 બાઉલ ખાંડ લઈને કેરેમેલ કરીને રબડીમાં એડ કરો. ત્યાર પછી રબડીને બરાબર મિક્સ કરીને ઉપર ઇલાયચી પાવડર સ્પ્રેડ કરીને સર્વિંગ બાઉલમાં એડ કરીને બદામની કતરણથી ગાર્નિશ કરી સર્વ કરવું. તો તૈયાર છે અંજીર શાહી રબડી. મૃગુબલાબેન, તમે અમને અને અમારા દર્શકોને ખૂબ જ દિલથી સરસ રીતે શીખવ્યું છે. તો તમને ગિફ્ટ તો આપવી જ પડે. તો તમને આ ગિફ્ટ મળે છે. થેન્ક યુ. અને સાથે જ રસોઈની રમઝટ અને ઈટીવી ગુજરાતી ન્યૂઝ તરફથી આ તમને સર્ટિફિકેટ મળે છે. તમને આખી ઈટીવી ન્યૂઝની ટીમને ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. જ્ઞાન વેચવાથી વધે છે. તમે પણ તમારું જ્ઞાન વધારો. તમને પણ જો કોઈ યુનિક અને સરસ મજાની વાનગી આવડતી હોય તો અમારા સરનામે લખીને મોકલો. A101 કોમર્સ હાઉસ 5 કોર્પોરેટ રોડ પ્રહલાદ નગર અમદાવાદ 380051. આપ અમને ઈમેલ પણ કરી શકો છો rasoinirmzat@etv.co.in. ભાઈ, મૃગુબાલા બેને તો બહુ બધું ખવડાવી દીધું છે અને આટલું બધું ખાધા પછી હવે મને ઊંઘ જ આવી રહી છે. હું તો જઉં છું ઊંઘવા માટે, પણ ડોન્ટ વરી, એટલું બધું નહીં ઊંઘું. આપણે કાલે ફરી મળીશું. ટિલ ધેન સ્ટે ફૂડી એન્ડ કીપ સ્માઈલિંગ.